ગુડ મોર્નિંગ સોરી ગુડ આફ્ટરનૂન દેર ઇઝ નો ચેટ હિસ્ટ્રી ઓકે થોડી રાહ જોઈ લઈએ વ્યાસ વાલ્મી ઓહો શું વાત છે વાલ્મી સરસ સરસ ગુડ આફ્ટરનૂન ચાલ તાણ તું આવી ગયો છે પેલો તો આ પ્રશ્નનો જવાબ આપજે ચાલ વાલ્મિક સાંભળી રહ્યો છે ને જતો ના રહેતો પ્રશ્ન જોઈ હા ભાગી ના જતો હાનો જવાબ આપ્લેટ દેખાય છે દેખાય છે ખરું કબરિંગ થાય છે ક્લિયર હોય તો ક્લિયર લખો ઓકે ક્લિયર મને ખ્યાલ આવી જાય કે તમને ક્લિયર દેખાય છે ઓકે ચલો તો જવાબ તમારે આપવાનો છે કે આની અંદર કઈ નિપજ મળે મેઝર પ્રોડક્ટ મુખ્ય નીપજ કઈ મળે આની અંદર આ પ્રક્રિયા કરીએ તો જો આ ટોપિક અગિયારમાં નો જ છે અગિયારમાં રિલેટેડ છે બરાબર તો અત્યારે હાલ આપણું જે લેક્ચર ચાલે છે જેડબલ ડબલી નીટ માટેનું ચાલે જે ડબલ ઇ અને નીટ ઓકે તો ચલો આજના લેક્ચરમાં તમાર બધાનું સ્વાગત છે ઓકે ચલો આનો જવાબ આપો આની અંદર મુખ્ય નીપજ કઈ હશે આ પ્રક્રિયા કરીએ તો મુખ્ય નીપજ કઈ મળે જે ડબલ યુ બે હજાર ઓગણીસની અંદર પૂછાયેલો છે આ પ્રશ્ન વિચારો ચાલો વિચારી જવાબ આપો ઓકે તો ચલો ઓપ્શન પણ આપી દઉં તમને બધાને કદાચ ઓપ્શનની જરૂર હોય તમારે એમ હોય કે સર ઓપ્શન આપો તો ઓપ્શન મૂકી દઉં અહીંયા ઓપ્શન થશે આ રીતે સીએચ સીએલ ટુ ઓપ્શન સી અને ઓપ્શન ડી ઓકે આનો જવાબ તમારે આપવાનો છે ચલો વિચારીને જવાબ આપો મુખ્ય નિપજ કઈ મળે એ બીસીડી ચાર ઓપ્શન આપી દીધા તમને તો આમાંથી કઈ મુખ્ય નિપજ હોય આપણે આમ તો બે વાગ્યાનો ટાઈમ આપ્યો તો બપોરે એક ને પંચાવન થઈ જાય એટલે હજુ થોડા પાંચ મિનિટ આપણે વહેલા છીએ થોડા બરાબર એટલે બધા વિદ્યાર્થી હજુ જોઈન્ટ થયા નથી ચાલો જે જોઈન્ટ થઈ ગયા છે જવાબ આપશે આનો આની અંદર મુખ્ય નિપજ કહ્યું ઓકે રિયા જવાબ આપ ચાલ આની અંદરથી કયો આન્સર આવશે આ પ્રક્રિયાની અંદર ઘણા બધા જોઈન્ટ થઈ રહ્યા છે ડી આન્સર વેરી ગુડ સરસ ચલો બીજા બધા વિચારી લો ક્યાંય જોઈ હોય એવું લાગે છે આ પ્રક્રિયા ક્યાંય ભણ્યા હોય તમે એવું લાગે છે અગિયારમાં ધોરણની પ્રક્રિયા છે બરાબર તો અગિયારમાં ધોરણનો ટૉપિક છે હાઇડ્રોકાર્બનવાળો તો એના રિલેટેડ છે તો જુઓ સમજી લઈએ આની અંદર આન્સર આવશે આપણો ડી તો સૌથી પહેલાં તો સીએલ ટુ એચમ્યુ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થઈ રહી છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થઈ રહી હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થવાથી આની અંદરથી આ રીતે સી એચ ટુ સીએલ સીએલ બરાબર પરંતુ એ વધુ પ્રમાણમાં હોય તો આગળ ફરીથી પ્રક્રિયા થાય ફર્ધર રિએક્શન અને બે વખત રિએક્શન થઈ અને હજુ પણ આગળ સીએચ સીએલ ટુ સીએલ બેન્જાલ મળશે હવે આજે બેન્જાલ ડાયક્લોરાઇડ હોય તમે અગિયારમાં ધોરણની બુક જોશો તો એની અંદર પણ આપેલું જ છે બરાબર એચ ડેલ્ટા તો જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે આમ તો કોઈ બેઝિક માધ્યમ હોય તો પણ વાંધો નહીં સીએઓએચ ટાઈસ હોય NaOH હોય બરાબર તો એવા માધ્યમની અંદર પણ પ્રક્રિયા થઈ શકે તો એચ ટુ ના તો એચ ટુ ના તો શું થશે આ સીએલ દૂર થશે અને ત્યાં આ રીતે બે ઓએચ જોઈન્ટ થશે બરાબર સમજો ઓ એચ બરાબર પણ તમે જાણો છો કે એક કાર્બન પર બે સીએલ રહી શકે બે ઓએચ રહી શકે એક જ કાર્બન પર બે ઓએચ રહી શકે નહીં એટલે માઇનસ એચ થાય તો એચ ટુ થઈ અને અંતે શું બનશે આલ્ડી ઓકે તો માટે આપણું આન્સર રહેશે ડી ઓકે ચલો બીજો એક પ્રશ્ન આપી દઉં એ તમને નીચે ચાર ઓપ્શન મેં આપેલા છે અને પ્રશ્ન આ રીતે છે કે આ જે આલ્કિન હોય એની એચસીએલ સાથે પ્રક્રિયા કરવામાં આવે આમાંથી કયા આલ્કિનની એચસીએલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રતિમાર્કોની કો પ્રમાણે નિપજ મળે છે બરાબર નીચેના પૈકી કોની એચસીએલ સાથે પ્રક્રિયાથી પ્રતિમાર્કોની કો ના નિયમ પ્રમાણે નિપજ મળે છે મુખ્ય નિપજ મળે છે ચલો વિચારીને જવાબ આપજો તો કયો આન્સર આવશે આની અંદર સાથેની પ્રક્રિયા કરીએ તો પ્રતિમાર્કોની કોણની પ્રક્રિયા આપે પ્રતિક્ષા જવાબ આપચ તું આવી ગઈ છે તો ચલો કયો જવાબ આવશે એ બી સીડીમાં વાલ્મિકને એને જવાબ આપી દીધો એ અત્યારે હાલનો આનો જવાબ આપ્યો કાગળનાનો જવાબ આપ્યો તો વાલ્મિક ઓકે ચલો ડી આન્સર આપ્યો છે કોઈએ વિચારો વિચારો બરાબર આઈએમપી જા જે ડબલ યુની એક્ઝામમાં પૂછાયેલો છે અને સાથે સાથે તમને ખાસ કહી દઉં મેં આગળ જે વિડીયો ભણાય છે અગિયારમાંનું હાઇડ્રોકાર્બન એ અગિયારમાં ધોરણના હાઇડ્રોકાર્બનના જે વિડીયો મેં અપલોડ કર્યા છે એ વિડીયોની અંદર પણ આ ટોપિકની ખાસ ચર્ચા કરેલી છે તો એ જોઈ લેજો તમે તમને ખ્યાલ આવશે એની અંદર વિડીયો જોશો તો એની અંદર આ ટોપિક કમ્પ્લીટ સમજાવેલું છે કયા સંજોગોમાં પ્રતિમાર્કોની નિના નિયમ પ્રમાણે નિપજ મળે તો આન્સર આવશે ડી આન્સર આવશે ડી હવે આના પાછળનું કારણ શું એ કહી દઉં તો આના પાછળનું કારણ આવશે કે ખરેખરથી માર્કોનિકોના નિયમ પ્રમાણે જોવા જઈએ એચસીએલ સાથે પ્રક્રિયા કરીએ તો માર્કોનિકોના નિયમ પ્રમાણે જે સીએલ હોય આ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાવો જોઈએ HCl સાથેની પ્રક્રિયામાં બરાબર પરંતુ અહીંયા સીએફ થ્રી તો આ જે કાર્બન હતો એની સાથે વધારે વિદ્યુત ઋણ ઘટક જોડાયેલો પરિણામે ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને ઇલેક્ટ્રોન ખેંચી લે તો જો આ કાર્બો કેટાઇન બને ખાલી આપણે વિચારી લઈએ જો માર્કોનિકો પ્રમાણે કેમ નહીં એનું કારણ સમજાવવું જોઈએ જો માર્કોનિકો નિયમ પ્રમાણે થવું હોય તો આ રીતની રિએક્શન થાય આ કાર્બન ઉપર ધન ભાર આવે પરંતુ આજે ફ્લોરિંગ ખરો એ ઇલેક્ટ્રોન આકર્ષક પરિણામે વિદ્યુત ગુણતા ખૂબ જ વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન ખેંચી લેશે પરિણામે આ કાર્બોકેટાઇનની સહાયતા ઘટી જાય જો અહીંયા CH3 થ્રી હોત સીએચ થ્રી તો ઓબ્વિયસલી માર્ક માર્કોનિકોના નિયમ પ્રમાણે નીપજ મળે પરંતુ અહીંયા સી એફ થ્રી ત્રણ ફ્લોરિન આવેલા છે માટે આ સેકન્ડરી કાર્બોકેટાઇન અસ્થાયી થઈ જાય માટે આ મળે નહીં તો એવા સંજોગોમાં પ્રાઇમરી કાર્બો કેટાઇન વધારે સ્થાયી રહેશે આ રીતે પ્રાઇમરી કાર્બો કેટાઇન અને પ્રાઇમરી કાર્બો કેટાઇન ઉપર સી એચ સાથેની પ્રક્રિયા કરો તો સીએલનો હુમલો થાય અને પરિણામે પ્રતિમાર્કોની કોના નિયમ જેમ નિપજ આપે છે ઓકે તો ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ વખતે હમણાં જે બે બે હજાર ઓગણીસની અંદર જે ડબલયુની એક્ઝામ જે ગઈ

એટલે ઓકે અને તો વિદ્યાર્થી મિત્રો આ જે આપ્યા આ ચારેને તમારા ક્રમમાં ગોઠવવાને બરાબર તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના આધારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતાના આધારે ક્રમમાં તો આજે તમારે ક્રમમાં ગોઠવી બતાવવાના ચડતા ક્રમમાં બરાબર તો ચડતા ક્રમમાં ગોઠવી બતાવો ગુડ આફ્ટરનૂન સરસ્વતી ગુડ આફ્ટરનૂન ઓકે તો વિદ્યાર્થી મિત્રો ક્રમમાં ગોઠવી બતાવો ફટાફટ આજે ચાર ઓપ્શન આપ્યાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના આધારે ઓકે તમારે એબીસીડી ક્રમમાં લખવાનું છે બસ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતાના આધારે ક્રમમાં લખો અગિયારમાં ધોરણના બધા ટોપિક્સ આ બધા હાઇડ્રોકાર્બન ચેપ્ટર આપણે ભણી ગયા હાઇડ્રો કાર્બનના પ્રશ્નો છે આ બધા ચલો જવાબ આપજો ઓકે તો આનો જવાબ થશે સૌથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ આપી શકે તો આજે ખરું બી બરાબર તો મિથોક્સી તો સૌથી વધારે સરળતાથી આપણે ક્રમમાં લખું તો આ રીતે લખી શકાય બી પછી સી એ અને ડી બી સી બીસી એ અને ડી તો બી એટલે મિથોક્સી તો મિથોક્સી જે ખરો એ વધારે સારો કેન્દ્રાનુરાગી વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી શકે કારણ કે મિથોક્સી સમૂહ પાસે અહીંયા જે ઓક્સિજન પરમાણુ હોય તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગમાં હોય જે રેઝોનન્સની અંદર ભાગ લેશે અને રેઝોનન્સની અંદર ભાગ લેતો હોવાના કારણે તે બેન્જિન રિંગને સક્રિય બનાવે છે તો બેન્જિન રિંગને સક્રિય બનાવતો હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી મિથાઇલ તો મિથાઇલ પણ ઇલેક્ટ્રોન દાતા બરાબર તો આની અંદર બે અસરો જોવા મળશે એક તો પ્લસ આર ઇફેક્ટ બરાબર પ્લસ આર ઇફેક્ટ ખૂબ જ વધારે હતી રેઝોનેટિંગ ઇફેક્ટ બરાબર આની અંદર હાઈપર કોન્જ્યુગેશન ઇફેક્ટ જોવા મળશે પ્લસ તો પ્લસ આઈ ઇફેક્ટ અને સાથે સાથે પ્લસ હાઈપર કોન્જ્યુગેશન ઇફેક્ટ બીજા નંબરે મિથાઇલ આવશે ઓકે ત્રીજા નંબરે એ ક્લોરિન તો ક્લોરીન આમ જોવા જઈએ તો માઇનસ આઈ અસર દર્શાવે અને સાથે સાથે પ્લસ આર પ્લસ આર ઓકે તો ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે પરંતુ એની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે તે માઇનસ આઈ અસર દર્શાવે પરિણામે બેન્જિન ચક્રને નિષ્ક્રિય કરે છે સક્રિય કરી શકતો નથી જ્યારે સાયનો સાયનોબેન્જિન તો સાઇનોબેન્જિન મેટા નિર્દેશક એટલે એ પણ બેન્જિન ચક્રને નિષ્ક્રિય કરે અને માઇનસ આર તો માઇનસ આર અને માઇનસ આઈ માઇનસ આર અને માઇનસ આઈ અસર દર્શાવે તમે અહીંયા સમજી શકો છો સાયનોબેન્જિન તો સાઇનોબેન્જિન એ બેન્જિન રીંગના ઇલેક્ટ્રોનને બહાર ખેંચી જશે એટલે માઇનસ આર ઇફેક્ટ અને સાથે સાથે માઇનસ આર ઇફેક્ટ ઓકે તો પરિણામે જોવા જાવ તો સૌથી ઓછો ઇલેક્ટ્રોન જે વિસ્થાપન પ્રક્રિયા હોય એમાં સૌથી ઓછામાં ઓછી સક્રિયતા સાઇનો બેન્જિનની રહેશે ઓકે તો આપણો ક્રમ આ રીતનું જોવા મળશે ચલો આગળ વધીએ બીજો એક પ્રશ્ન મૂકું તમારી સામે તમારે એનો જવાબ સોલ્યુશન કરીને આપવાનો

મિથોક્સી મિથોક્સીએ ઓકે તો આ ચાર ઓપ્શન થઈ ગયા આ ઓ એમ ઇ એટલે મિથોક્સી સમૂહ અહીંયા બરાબર તો એસએન વન પ્રક્રિયાની આધારે એસેન વન પ્રક્રિયાની સરળતાના આધારે ક્રમમાં ગોઠવો તો વિચારી લો એબીસીડી ક્રમમાં કયો ક્રમ થશે વિચારીને જવાબ આપો અથવા ચાલો તમને એક જ આમાં કોની સાથે સૌથી સરળતાથી સૌથી સરળતાથી SN1 વન પ્રક્રિયા સૌથી ઝડપી SN1 વન પ્રક્રિયા કોની સાથે થાય એ સીડીમાં વિચારીને જવાબ આપો જો ક્લિયર ના દેખાતું હોય તો લખજો કે સર બફરિંગ થાય છે અથવા ક્લિયર નથી અને જો કમ્પ્લીટ દેખાતું હોય તો ઓકે લખજો જેથી ખ્યાલ આવે કે તમને બધાનું કમ્પ્લીટ દેખાય છે ક્લિયર દેખાતું હોય તો ઓકે લખજો ઓકે

તો જો તમે સમજી શકો છો એશિયન વન પ્રક્રિયા એટલે બે તબક્કામાં થાય કાર્બોકેટાઇનનું નિર્માણ થાય હવે આની અંદરથી તમે લઈ જશો સીએલ જતો ને તો કાર્બોકેટાઇન જે મળે એ કાર્બોકેટાઇન આ પ્રમાણે હશે અહીંયા સીએલ તો આમાંથી બનતો કાર્બોકેટાઇન આ પ્રમાણે લખી શકાય એટલે કે સીએચ ટુ બેન્જેલ કાર્બોકેટાઇન બરાબર હવે જે ઓપ્શન સી હતો એ ઓપ્શન સીને બરાબર જોઈ લો ઓ એમ ઈ એટલે મિથોક્સી બરાબર સીએલ આની અંદરથી સીએલ દૂર થાય તો જે કાર્બોકેટાઇન બને એ આ રીતે હશે સીએચ ટુ પ્લસ હવે બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જે મિથોક્સી સમૂહ કરો એ પ્લસ આર ઇફેક્ટ દર્શાવે ઇલેક્ટ્રોન દાતા તો ઇલેક્ટ્રોનનું દાન કરે એવા સમૂહ જો જોડાયેલા હોય તો કાર્બોકેટાઇનની સ્થાયતામાં વધારો કરે તો ઓબ્વિયસલી બેન્જાયલ કાર્બોકેટાઇન પણ સ્થાયી છે પરંતુ એના કરતાં પણ વધારે સ્થાયી આ કાર્બોપેટાયન થશે ઓકે માટે આપણો આન્સર આવશે સી ઓકે તો જે આપણો પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર આપણો આન્સર થશે સી ક્લિયર ચલો આગળ બીજો એક નેક્સ્ટ પ્રશ્ન બીજો પ્રશ્ન જોઈએ આ જે પ્રક્રિયા હું લખું એની અંદર મુખ્ય નિપજ કઈ મળશે એ તમારે જવા જવાબ આપવાનો અહીંયા આલ્કોહોલિક કહેવાય છે બરાબર અહીંયા ઓપ્શન લખી દઉં તો ઓપ્શન આ રીતે રહેશે ઓપ્શન બહુ લાંબા છે લખવાનું કંટાળવાઈ જાય આ એ ઓપ્શન બી ઓપ્શન સી ત્યાં સુધી વિચારો બરાબર હું લખી રહું ત્યાં સુધી બી ઓકે ચલો ચાર ઓપ્શન લખી દીધા દ હવે તમે જવાબ આપજો આની અંદર આની અંદર જવાબ આપજો ચારની અંદરથી એબીસીડીમાંથી આ પ્રક્રિયાના અંતે કઈ નીપજ મળે મુખ્ય નીપજ કંઈ મળે પોલિમરાઇઝેશન પ્રક્રિયા હોય તો અઘરું લાગી રહ્યું છે ઓકે ચલો જવાબ આપી દો આની અંદર આની અંદર નીપજ તમને મળશે બી બરાબર કઈ નિપજ મળે બી તો કયા આધારના આધારે મેં કીધું થોડી હિંટ આપી દીધું તમને ખ્યાલ આવી જશે આલ્કોહોલિક કેવાય લીધું આપણે તો આલ્કોહોલિક ક્યુએચ લઈએ તો આલ્કોહોલિક ક્યુએચ લેતા અહીંયાથી સીએલ દૂર થાય એ સીએલ દૂર થાય તો બીટા વિલોપન પ્રક્રિયા તો પહેલાં તો આ રીતે અહીંયા સીએલ આ રીતે વિબંધનું નિર્માણ થશે બરાબર હવે આ જે પાયબંધ મળ્યો આ પાયબંધ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વિબંધ ધરાવતા સંયોજનો જ આપી શકે બરાબર બેન્જિન ક્યારે પણ પોલિમરાઇઝેશન પ્રક્રિયા ના આપે એટલે બેન્જિન ચક્ર સાથે પોલિમરાઇઝેશન નહીં થાય બેન્જિનની બહાર જે દ્વિબંધ હતો એ તૂટી અને આગળ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે બરાબર તો આપણા ઓપ્શનની અંદર સીએલ તો આવવાનું જ સીએલવાળા જ ઓપ્શન હોવા હોવા જોઈએ બરાબર હોય જ નહીં હોય હવે આગળ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય તો આવો જ બીજો કોઈ અણુ મુક્તમૂલક પોલિમરાઇઝેશન તો આવો જ બીજો અણુ આની સાથે જોડાય તો બીજો અણુ જે હશે એ પણ આ જ રીતે આની સાથે જોડા આ જ સિચ્યુએશનથી જોડાવાનો બરાબર તો તમે થોડું સમજી લો કે આવો બીજો અણુ અહીંયા હું દોરી દઉં સીએલ બરાબર તો આ બંને જ્યારે એકબીજા સાથે પરસ્પર જોડાય તો આ જે કાર્બન હતો અહીંયા જે પાઇબંધ હતો ત્યાંથી જોડાશે બરાબર અને એથી જોડાય તો આ રીતે આગળ લિંક બને ઓકે તો આ રીતે પોલિમરાઇઝેશન પ્રક્રિયા શક્ય બને ચલો આગળ વધીએ આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાની અંદર મુખ્ય નિપજ કઈ મળે સમજાવાનું તમારે આની મુખ્ય નિપજ કઈ હશે ડી ફોર ડ્યુટેરિયમ સમજો ડી ફોર ડ્યુટેરિયમ ઓકે અહીંયા સીએલ જે રીતે એચસીએલ હોય એચસીએલ એચસીએલની જેમ ડીસીએલ ઓકે અહીંયા આઈ લખાઈ ગયું સોરી ડીસીએલ આ જે રીતે એચઆઈ હોય એ રીતે ડીઆઈ વિચારીને જવાબ આપો ચલો ચારે ચાર ઓપ્શન તમારી સામે મૂકી દીધા મેં તો તમારે વિચારીને જવાબ આપવાનો છે બરાબર આની અંદર કયો ઓપ્શન આવે એ બી સીડી પૈકી

બફરિંગ થાય છે હમ 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 બનશે બફરિંગ થવા લાગી થોડી વાર રાહ જો દેખાય છે ખરું થોડું બફરિંગ થતું હોય પણ દેખાતું હોય તો ચાલી જાય થોડું ઘણું દેખાતું હોય તો ચાલી જાય બરાબર વિચારો છોડો ઓકે દેખાતું હોય તો આગળ જવા દો બફરિંગ થશે પણ દેખાય છે તો ખરું થોડું ઘણું એ જવાબ આપી શકાય આપણે વાંચી શકાય એ રીતે બરાબર તો આ પ્રક્રિયા આપેલી છે તમને એ પ્રક્રિયાની અંદર કઈ નિપજ મુખ્ય નિપજ હશે એ તમારે જવાબ આપવાનો છે વેરી ગુડ સર આન્સર કરેક્ટ આન્સર આવશે કોઈનો કોલ આવી જાય તો પાછું કનેક્શન કપાઈ જતું હોય બરાબર તો જુઓ આન્સર આવશે ડી તો જેને ખબર ના પડી હોય અહીંયા જોઈ લેશે સીએચ થ્રી સી ટ્રીપલ બોન્ડ સીએચ મેં પહેલાં જ કીધું અહીંયા ડી લખેલું છે જે રીતે એચ સીએલ લખ્યું હોય એ રીતે તો ડીસીએલ સાથે પ્રક્રિયા કરીએ તો તમે જો માર્કોનિકોમના નિયમની જેમ કે ઓછા હાઇડ્રોજન હોય એ કાર્બન સાથે વધારે વિદ્યુત ઋણ ઘટક જોડાય એટલે સીએલ જોડાય સીએસ થ્રી અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ આપેલું છે બરાબર સીએસ થ્રી સી ડબલ બોન સી એચ ડી સી એચ ડી બરાબર હાઇડ્રોજનનો ભય કહેવાય ડ્યુટેરિયમ એટલે ચલો એના પછી આગળ ડીઆઈ ડીઆઈ જે રીતે એચઆઈ હોય એ રીતે ડીઆઈ ફરી પાછી માર્કુનિકોના નિયમની જેમ જ પ્રક્રિયા થાય તો આયોડિન ક્યાં જોડાશે જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય એવા કાર્બન સાથે જોડાય તો સીએસ થ્રી સી આઈ સી એચ ડી ટુ સી એચ ડી ટુ ઓકે તો આ રીતે જોવા જઈએ તો આપણને આન્સર આવશે ડી બરાબર ચલો જવા દઉં આગળ બફરિંગ થાય છે દેખાતું નથી મજા નથી આવતી બફરિંગ થતું હોય મજા ના આવતી હોય તો બંધ કરી દઈએ બરાબર અને જો દેખાતું હોય થોડું ઘણું ચાલે એવું તો આગળ લઈએ ચલો એક પ્રશ્ન મૂકી દઉં ત્યાં સુધી વિચારી લો ચલો આના ફરીથી આ પ્રશ્ન પૂછાયેલો છે બે વખત હમણાં જ એક વખત સોલ્વ કરાયો આ બીજી વખત પણ આ જ પ્રશ્ન થોડો બદલીને પૂછ્યો છે ઓપ્શન થોડા બદલી નાખ્યા છે આ ત્રણ આપી દીધા બે અને ત્રણ તો તમારે થોડું વિચારવાનું કાની અંદર આ ત્રણેય જે મેં લખ્યા એ ત્રણેયને ક્રમમાં ગોઠવવાના આ ત્રણેયને ક્રમમાં ગોઠવવાના શાના આધારે ગોઠવજો તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના આધારે

વાલ્મિક ના વંચાવતો બગા હું ગીજા કંઈ ચિંતા નહીં બહુ ટેન્શન લેવાની જરૂર નથી તારે બરાબર શાંતિથી મજા કર જલસા કર પતી ગયું હવે હું તને નહીં કહું તું ભણવા બેસ બરાબર આ તો જે JEE NEET નીટનું તૈયાર કરી રહ્યા છે એ છોકરાને થોડું મથવા દે વાંધો નહીં બરાબર ચલો વિચારો નીટ આપવાની છે હા વાંધો નહીં આપજે ક્યાં ના આપવાડી નીટ લેવાશે કે નહીં લેવાય એ પણ આજના પેપરમાં છે કંઈક નહીં દેખાતું ઓકે તો જોવા ઝૂમ ઉપર થોડા પ્રોબ્લેમ હતા બધા વિદ્યાર્થીઓ મને વારંવાર પૂછી રહ્યા કે સર ઝૂમ ઉપર ભણીએ પણ એમાં સિક્યોરિટી નથી રહેતી આ છે તે છે એટલે પછી મને લાગ્યું કે ચલો બધાને ડર લાગી રહ્યો છે ઝૂમ ઉપર ભણવામાં તો પછી યુટ્યુબ ઉપર ભણીએ બરાબર એટલે આપણે યુટ્યુબ ઉપર સ્ટાર્ટ કર્યું ઓનલાઈન યુટ્યુબ ઉપર પણ આ એક પ્રોબ્લેમ રહેશે બફરિંગનું કારણ કે મોબાઈલ નેટવર્ક આની અંદર બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ અને અત્યારે હાલ બપોરના ટાઈમે તો આખી દુનિયા જાગતી હોય અને બહુ મેક્ઝિમમ અત્યારે હાલ યુઝ થતો હોય યુટ્યુબનો એના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ વધારે થતો હોય એટલે સ્પીડ નથી આવતી જોઈએ એવી કંઈ વાંધો નહીં ચલો ના દેખાતું હોય તો આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ બરાબર તો હું હવે એવું વિચારું છું કે તો આ જે પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો એ પ્રશ્નોના ટોપિકના થોડા એમ સીક્યુ જે પૂછાયેલા હોય એવા એમ સીક્યુનું વિડીયો બનાવી અને તમને સેન્ડ કરી દઈશ બરાબર તમારા ગ્રુપમાં સેન્ડ કરી દઈશ જેથી કરીને તમે કમ્પ્લેટ એને શાંતિથી તમારા ટાઈમે તમારી અનુકૂળતાએ તમે એને જોઈ શકો કંઈક ડાઉટ હોય તો તમે પૂછી પણ શકો ઓકે કંઈ વાંધો નહીં ચલો બાય ફરી મળીશું બાય કાલે મળીશું જો કાલે પણ બફરિંગ નહીં થતું હોય તો કન્ટિન્યુ રાખીશું બે વાગે તમારા ફ્રેન્ડ્સને કહી દેજો બધાને બરાબર ઓકે ચલો બાય